દીવ એજ્યુકેશન હબ કેમ્પસમાં આઈઆઈટીવી આઈસીડી ખાતે ઇન્ટરેક્ટિવ સેશનનું થયું આયોજન. દીવ એજ્યુકેશન હબ કેમ્પસમાં ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી વડોદરા ઇન્ટરનેશનલ કેમ્પસ દીવ આઈઆઈટીવી આઈસીડી ખાતે ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન થયું હતું, જે અંતર્ગત મુખ્ય મહેમાન અને મુખ્ય વક્તા તરીકે દીવ જિલ્લા કલેક્ટર ફોરમન બ્રહ્મા અને પોલીસ અધિક્ષક મણિભૂષણ સિંહ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે રૂબરૂ થઈ વાતચીત કરી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રથમ વર્ષમાં તમામ વિદ્યાર્થીઓ વિદ્યાર્થિનીઓને પ્રેરિત કરવાનો હતો. આ પ્રોગ્રામમાં આઈઆઈટીવી આઈસીડીના રજિસ્ટ્રાર કોલોનેલ રવિ રૂગ, પ્રોફેસર ડોક્ટર ગૌરવ પારેખ, ડોક્ટર દીપિકા ગુપ્તા, ડોક્ટર વિકાસ કુમાર અને ડોક્ટર વરુણ કુમાર તેમજ આઈઆઈટીવી આઈસીડીના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દીવ કલેક્ટર દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ ક્ષેત્રો વિશે માહિતી આપી જિજ્ઞાસુ બનાવવાના સલાહ સૂચન આપવામાં આવેલ. વધુમાં તેઓએ વિદ્યાર્થી જીવનનો યોગ્ય ઉપયોગ વિશે જણાવતા કહ્યું કે વિદ્યાર્થી જીવન ખૂબ જ મૂલ્યવાન છે અને આ સમયે વિદ્યાર્થીઓને ઘણી પરિસ્થિતિઓ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમણે વિદ્યાર્થીઓને જણાવ્યું કે આ સમસ્યાનો કેવી રીતે સામનો કરવો. આ એક ઇન્ટરેક્ટિવ સત્ર હતું, જેમાં દીવ કલેક્ટર અને પોલીસ અધિક્ષક તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્ન જવાબ દ્વારા ઘણી વાતચીત થઈ હતી અને આ સત્ર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ પ્રેરક રહ્યું હતું, જે અંતર્ગત કલેક્ટર તેમના વિદ્યાર્થી જીવનની વાતો શેર કરી અને જણાવ્યું કે કોઈ પણ વિદ્યાર્થીએ તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો જોઈએ. વિદ્યાર્થીઓને ઇન્ટરેક્ટિવ સત્ર ખૂબ જ માહિતીપ્રદ અને પ્રેરણાદાયી લાગ્યું. રજિસ્ટ્રારની હાજરીમાં ઇન્ટરેક્ટિવ સેશન યોજાયું હતું અને વિદ્યાર્થીઓએ આ ઇન્ટરેક્ટિવ સેશનનો ભરપૂર લાભ લીધો હતો. ઇન્ટરેક્ટિવ સેશનની મુખ્ય થીમ એ હતી કે તમે એક વિષય અથવા એક જ ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી, તેથી તેના બદલે તમારા માર્ગમાં આવતી તમામ તકોનો સંપૂર્ણ લાભ લેવો જોઈએ અને તમારા સર્વાંગી વિકાસ માટે આગળ વધવું જોઈએ. મીનાક્ષી ગઢવી, ZSTV દીવ.